પોરબંદરના બોખીરામાં આવેલ આવાસ યોજના જર્જરિત છે તેની જુલાઈ મહિનામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી, તેથી તપાસ કરવા કમિટીની રચના થાય તેવો આદેશ અપાયો છે. પોરબંદરના બોખીરામાં બનેલા આવાસ જર્જરિત હોવાથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી, તેથી કમિટીની રચના કરવામાં આવે તેવો આદેશ અપાયો છે. આવાસોને રહેવા લાયક બનાવવા જરૂરી સમારકામ કરાવવાની પણ માંગ કરી છે. જંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. પોરબંદર શહેરમાં BSUP યોજના હેઠળ બનેલ 2448 આવાસમાં થયેલા નબળા બાંધકામને કારણે રહેવાસીઓ ઉપર જીવનું જોખમ સર્જાયેલ છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આવાસના નબળા બાંધકામની તપાસ કરી જવાબદાર લોકો સામે પગલાં લેવા તેમજ મકાનોનું જરૂરી સમારકામ કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ભલામણ કરવામાં આવી હતી, જેને પગલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ દ્વારા આ બાબતે તપાસ કરવા સમિતિ રચવામાં પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોનને આદેશ આપવામાં આવ્યા છે, જેથી આ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી થશે તેવી ઉજળી શક્યતાઓ પણ ઊભી થઈ છે. મહત્વનું એ છે કે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત જુલાઈ મહિનામાં આવાસ યોજનાના મકાનોનું સ્થળ નિરીક્ષણ કરી લોકોની રજૂઆતો સાંભળી હતી. આ મુલાકાત દરમિયાન મકાનો જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા, જે બાબતને ગંભીરતાથી લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી નબળા બાંધકામ અંગે તપાસ કરવા અને મકાનોને રહેવા લાયક બનાવવા જરૂરી રિપેરિંગ કામ કરાવવા રજૂઆત કરી હતી. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં BSUP યોજના હેઠળ બનેલ 2448 આવાસો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે. આ આવાસના બાંધકામની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાથી ઓછી અરજીઓ આવી હતી, જેને કારણે 5 વર્ષમાં લગભગ 1500 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી થઈ છે, જ્યારે હજી લગભગ 600-700 જેટલા આવાસ ખાલી પડ્યા છે. આ આવાસના બાંધકામમાં એટલે ભારે ભ્રષ્ટાચાર થયેલ છે કે માત્ર 5 વર્ષમાં મકાનો રહેવા લાયક રહ્યા નથી. ટોપ ફ્લોર એટલે કે ચોથા માળના સ્લેબ ઝૂકી ગયા છે. દરેક આવાસમાં ટોપ ફ્લોરના સ્લેબ લીકેજ થાય છે. ચોમાસામાં રહેવાય તેમ પણ નથી. લગભગ દરેક મકાનના બારી બારણા પણ તૂટી ગયા છે અને સંડાસ બાથરૂમમાં પાણી લીકેજ થાય છે. આ સાથે જ ધારાસભ્યએ મકાનોનું ઇન્સ્પેક્શન કરાવી જવાબદાર સુપરવાઇઝિંગ અધિકારી, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં લઈને ક્રિમિનલ કેસ દાખલ કરવા તેમજ આવાસોને રહેવા લાયક બનાવવા જરૂરી રિપેરિંગ કરાવવાની માંગ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.